પલ્સમાં આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પ્લસ આજે લઈને આવ્યું છે હિંડોળાની વાતો, ભગવાનની વાતો. હિંડોળાનું આ પર્વ છે તેનું શું મહત્વ છે અને ઠાકોરજી વૈષ્ણવો જે ઠાકોરજીને હિંડોળે ઝુલાવે છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ભગવાનને જે હરખેથી ઝુલાવવાની, અલગ અલગ હિંડોળે ઝુલાવીને ઠાકોરજીને સ્વામિનારાયણ પ્રભુને જે ખુશ કરે છે ભક્તો, તેની વાતો લઈને આવ્યું છે. તો ચાલો સાથે મળીને પ્રભુની વાતો કરીએ, કીર્તન પણ સાંભળીએ. ઝૂલન કે દિન આયે હિંડોરે, ઝૂલન કે દિન આયે હિંડોરે. નિર્માણ પલ્સમાં આપણે વાત કરી રહ્યા છે ભગવાનના હિંડોળાની. વર્ષા ઋતુએ સોળે કળાએ પ્રકૃતિ ખીલી હોય અને તેમાં ભગવાન હિંડોળે ઝૂલતા હોય. વૈષ્ણવ સંપ્રદાયમાં, પૃષ્ઠિ સંપ્રદાયમાં હિંડોળાનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ભગવાનને હરખેથી હરિભક્તો હિંડોળે ઝુલાવે છે. આજે આપણે ભક્તના ઘરે આવ્યા છે અને ભક્ત આપણને હિંડોળાના પદ સમજાવશે, સાથે સાથે ભગવાન હિંડોળે કેમ ઝૂલી રહ્યા છે તેની પણ આપણે વાતો કરીશું, વર્ષા ઋતુની વાતો કરીશું અને ભગવાનને ગમતા ભક્તોની જે ભજન કીર્તન કરવામાં આવે છે, જે સૂર અને રાગથી ભગવાન હિંડોળે ઝૂલે છે તેની પણ આપણે વાત કરીશું. એક ભક્ત છે, તેમની સાથે આપણે વાત કરીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? ભાનુબેન ગણાત્રા. ભાનુબેન, તમે કેટલા વર્ષોથી ભગવાનને ઘરે હરખેથી ઝુલાવો છો? 20-25 વર્ષ થયા, કન્ટિન્યુ ચાલુ જ છે. હા, હરખે ઝુલાવવાનું ચાલુ જ છે 20 વર્ષ થયા. અને હિંડોળાનું મહત્વ આપની દ્રષ્ટિએ શું છે? હિંડોળામાં એવું છે કે આ તો વર્ષોથી આ વ્રજ પરિવારમાં બધામાં ચાલ્યું જ આવે છે. અને ભગવાનને જે મેતે આપણે માં એક બાળકને કેમ પ્રેમથી ઝુલાવે અને મીઠી નીંદરમાં સૂઈ જાય, એમ ભગવાનને પણ હિંડોળા ખૂબ પ્રિય હોય છે અને એ ઝુલાવે એટલે ભગવાન ખૂબ ખુશ થાય છે અને ભક્તોને પ્રેમથી આશીર્વાદ આપે છે. આજે અમને કયું કીર્તન તમે સંભળાવશો હિંડોળાનું? આજે હું યમુના મહારાણીનું ઝૂલો બાંધ્યો જમના કાંઠે એ સંભળાવવા જઈ રહી છું. ઝૂલો બાંધ્યો જમના કાંઠે મહારાણી માં ઝૂલે રે, ઝૂલો ઝૂલતા માને જોયા મેં તો ઠકરાણી ગાટે રે, એ ઝૂલો બાંધ્યો જમના કાંઠે મહારાણી માં ઝૂલે રે, ઝાંઝર ચમકે વિછિયા ઠમકે ઝાલર માં ઘુઘરી ગમકે રે, ઝાલર માં ઘુઘરી એ સુંદર વરની સંગે ઝૂલતા મારાણી માં મલકે રે, ઝૂલતા મારાણી માં મલકે રે. એ ઝૂલો બાંધ્યો જમના કાંઠે મારાણી માં ઝૂલે રે, સર્વે સુંદરી ટોળે વળીને દર્શન કરવા આવી રે, એ મારાણી માના રૂપ જોઈને સુંદર
सर्वे लीला गोविंदा से जानी रे लो बांध्यो जमना कांठे महाराणी मां झूले रे झूलो ए विश्राम घाटे आरती मानी वल्लभ गुड़ उतारे रे जमना कांठे महाराणी मां झूले रे लाल की जय। खूब सुंदर मजानू कीर्तन तमे संभळाव्यू। आ जे झूलो छे शू कहेवा मांगे छे आ पदमां कीर्तनमां? બસ અત્યારે જે ઋતુ ચાલી રહી છે એને અનુસંધાને કે માને જો આવા વાતાવરણમાં ઝૂલાવીએ તો માં એટલા રાજી થાય છે, એને બધા શણગાર સજાવવામાં આવે છે અને ભક્તો પણ માને જોઈને ખૂબ ખૂબ હરખાય છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। આવી જ રીતે બીજા પણ કીર્તન સાંભળીશું હિંડોળાનું આ પર્વ અને હિંડોળા ઘરે ઘરે અનેક વૈષ્ણવો પોતાના ઘરે પ્રભુને બિરાજમાન કરીને હિંડોળે ઝૂલાવે છે। બીજું પણ આપણે કીર્તન સાંભળીએ। બીજું કીર્તન આપણને સંભળાવી રહ્યા છે, શું નામ છે આપનું? કંચનબેન મેઘપરા। અને કંચનબેન તમે કયું કીર્તન અમને સંભળાવશો? મારે ગોપી ઘેલી થાય કાનાની પાછળ એ સંભળાવવાનું છે। સંભળાવો। ચાલ ચાલ ને ચતુર જાઈ કુંજ મારે રે વાલે મોરલી વગાડી મીઠી ધૂન મારે મોરલી વગાડી મીઠી ધૂન મારે ચાલ ચાલ ને ચતુર જાય કુંજ મારે ચાલ ચાલ હું તો વેલી પ્રભાતે ઉઠતી રે ભાન ભૂલીને મીઠું નાખ્યો ભાત મારે ભાન ભૂલી ચાલને ચતુરા જાય કુંજમાં અરે ચાલ ચાલને અરે મારા પુત્રને પોઢાડું રૂડા પારણે મારા પુત્રને પોઢાડું રૂડા મારા કંઠને જમાડું કાંઈ બારણે ચતુરા જાય કુંજ મારે અરે દાડ લચકો ને પાત માં કઢી ઘણી રે દાડ લચકો રે હું તો પ્રીતમને જમવાનું કહેવાની સરી શું નામ છે આપનું? મારું નીતા ત્રિવેદી। અને નીતાબેન તમારા ઘરે ઠાકોરજી બિરાજમાન છે તો કેટલા વર્ષોથી આપ સેવા કરો છો?
ઘણા વર્ષોથી સેવા કરીએ છીએ અને એ સેવાનો આનંદ જ અનેરો હોય છે. જ્યારે સેવા કરવા બેસીએ ને ત્યારે આપણને ઘરનું બી બીજું કાંઈ બી કામકાજ હોય ને એ બી આપણને એમ થાય કે ભાઈ પછી કરીએ તો સારું, પહેલાં સેવા ભગવાનની કરી લઈએ, એવો આનંદ થાય છે આપણને. હિંડોળાનો પર્વ ચાલી રહ્યો હોય અને ભગવાન હરખેથી ઝૂલતા હોય ને ભક્તો મન મૂકીને ભગવાનને રેશમની દોરીએ ઝૂલાવતા હોય તો એ વાતાવરણ કેવું લાગે ઘરમાં જ્યારે ભગવાન બિરાજમાન હોય? બહુ જ સુંદર. એમાં જન્માષ્ટમીના દિવસે તો જાણે એમ થાય કે આપણે પરમાત્માને કેટલું કરીએ ને કેટલું ના કરીએ એને શણગારવામાં બી એટલો બધો આનંદ આવે અને એને કપડાં પહેરાવા કે એને વાગા પહેરાવા કે એ બધાનો એટલો અનેરો આનંદ છે કે જેની હદ નથી. એમ કયું કીર્તન તમે સંભળાવી રહ્યા છો? હું અત્યારે સોના પારણું પારણા માટે જ ગીત સંભળાવી રહી છું. સોના પારણું રે મારે સમની છે દોર, સોના પારણું રે મારે સમની ઓળકાનો ઝૂલ તો રે મારા કાળજડાની કોર, કાનો ઝૂલ તો રે મારા કાળજડાની જમુના જળ મારે મેં તો કેસર ગોળ્યા આજ, જમુના જળ મારે મેં તો કેસર ગોળ્યા આજ, નાવણ કુડિયો રે પ્રેમ સ્નાન કરાવું આજ, નાવણ કુડિયો રે પ્રેમ સ્નાન કર આંજ, નાવણ શું કરું રે માતા જશોદા જુએ વાટ, નાવણ શું કરું રે માતા જશોદા જુએ, જશોદા માવડી રે અમને લાડ લડાવે દિન રાત, જશોદા માવડી રે અમને લાડ લડાવે જબલા ટોપિયું રે લાવી પીળું પિતાંબર સાત, જબલા ટોપિયું રે લાવી પીળું પિતાંબર તો વાઘા પહેરજો રે ઉપર મોતીડાની માળ, વાઘા પહેરજો રે ઉપર. ॐ तन देरना ॐ तन देरना ॐ तन देरना ताकिट देखिट ताकिट देखिट दाता, ताकिट देखिट ताकिट देखिट दाता दा कपदनि सा तनि द पग कपदनि दा द पग सनि तनि सा ताक ताक कप कप पद पद બીજું પણ આપણને કીર્તન એક ભક્ત છે તે આપણને સંભળાવી રહ્યા છે. શું નામ છે આપનું? કૃપા એમ વૈષ્ણવ. કૃપાબેન, તમે કેટલા વર્ષોથી પ્રભુને હરખેથી ઝૂલાવો છો, સેવા પૂજા કરો છો? લગભગ 7-8 વર્ષ તો થયા જ હશે, એટલા વર્ષથી હિંડોળાને એવું અમે કરીએ છીએ. અને આ એક સરસ ભજન છે જે ભગવાન બધા ઝૂલાવે છે કાનાને, એ રીતનું આ ભજન છે અને એમાં બહુ સરસ એના શબ્દો ને બધું બહુ સરસ છે. ઝૂલે છે વ્રજ કેરો નાથ રાધિકાની સંગે ઝૂલે છે, ઝૂલે છે વ્રજ કેરો નાથ રાધિકાની સંગે ઝૂલે છે, બ્રહ્મ ઝૂલાવે બ્રહ્મ તેજને હિંડોળે, બ્રહ્મ ઝૂલાવે બ્રહ્મ તેજને હિંડોળે, નારદ ઝૂલાવે વેણુ માય રાધિકાની સંગે ઝૂલે છે, નારદ ઝૂલાવે વેણ નાદ રાધિકા સંગે ઝૂલાવે, દેવતા ઝૂલાવે સોના રત્ન ને હિંડોળે, દેવતા ઝૂલાવે સોના રત્ન ને હિંડોળે, શિવજી ઝૂલાવે કૈલાસ રાધિકાની સંગે ઝૂલે છે, શિવજી ઝૂલાવે કૈલાસ
ઘરના વડીલ છે તે પણ હિંડોળાના આ પર્વમાં ખૂબ મદદરૂપ થાય છે પરિવારજનોને, સાથે મળીને બધા ભજન અને કીર્તન કરે છે. વડીલની મુલાકાત લઈશું. શું નામ છે આપનું? કિશોરભાઈ ગણાત્રા. કિશોરભાઈ, તમે ઠાકોરજીના હિંડોળા બનાવવામાં મદદરૂપ થાવ છો, તમારી દ્રષ્ટિએ જે વર્ષા ઋતુનો આ માહોલ છે અને હિંડોળાનું શું મહત્વ છે? હિંડોળા એ ખરેખર જોઈએ તો ગોપીઓ જે છે, વ્રજની ગોપીઓ, એ હિંડોળાનું એટલું એ લોકોને મહત્ત્વ એ લોકોએ વધાર્યું છે કે એણે આનંદ અને વાલ વ્યક્ત કરવા માટે હિંડોળાનું એ લોકો સહારો લે છે અને પ્રેમથી ઝુલાવે છે. આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી, હે આવો શ્રીનાથજી, આવો રે શ્રીનાથજી, સંગે સોહે રૂડા શ્રી યમુના મહારાણીજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. બ્રુજના નંદલાલા રાધાવર માલા, ગોવર્ધન નાથ શ્રીજી કરું કાલાવાલા, બ્રુજના નંદલાલા રાધાવર માલા, ગોવર્ધન નાથ શ્રીજી કરું કાલાવાલા, આવો રે શ્રીનાથજી, આવો રે શ્રીનાથજી, શ્રીજી આ વિનતી મારી કરજો રે સ્વીકારજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. નયનો ના દ્વારે તોરણ બંધાવું, કીકીઓની ક્યારીએ તુલસી રોપાવું, નયનો ના દ્વારે તોરણ બંધાવું, કીકીઓની ક્યારીએ તુલસી રોપાવું, આવો શ્રીનાથજી, આવો રે શ્રીનાથજી, ઝાંખી કરતા નયનો માં સુખનો નહીં પારજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. દર્શન આપી કરુણા વરસાવી, ભક્તોને પુષ્ટિનો માર્ગ સમજાવી, દર્શન આપી કરુણા વરસાવી, ભક્તોને પુષ્ટિનો માર્ગ સમજાવી, આવો શ્રીનાથજી, આવો રે શ્રીનાથજી, હાથ ઝાલી કરાવો ભવસાગર પારજી,
આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી શ્યામ સુંદર યમુને મહારાણી જી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. સુને જો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં, હારે વાલા અરજી અમારાય. સુને જો શ્રીનાથજી લઈ જાજે નિર્માણ પલ્સમાં આજે આપણે ભગવાનની વાતો કરી, હિંડોળાની વાતો કરી અને સુંદર મજાના ભગવાનના પદો પણ સાંભળ્યા. આવી જ રીતે નિર્માણ પ્લસ અવનવી જગ્યા પર જશે, સાથે સાથે અવનવી વાતો પણ લઈને આવશે. વ્યક્તિઓની મુલાકાત લઈએ અને જાણીએ કે હિંડોળાનું આ પર્વ છે તેઓ કેવી રીતે સેલિબ્રેટ કરવાના છે. હિંડોળાનું જે આ પર્વ છે, તમે ભજન કીર્તન તો કરી રહ્યા છો, બીજી કઈ કઈ રીતે ઉજવણી કરશો? બસ ઘરમાં નવી નવી જાતના હિંડોળા બનાવી અને નવા નવા બનાવી અને આપણે રાજી થઈએ, અને ઘર જ આપણું મંદિર છે અને ઘરમાં જ રહીને આપણે બધું કરીએ, એ અત્યારેનો સમય જોતાં વધારે સારું છે. કારણ કે અત્યારે બહાર જવું એ હિતાવહ નથી, એટલા માટે. હિંડોળાનું આ પર્વ છે તો તમે કેવી રીતે ઉજવણી કરવાના છો? હિંડોળાનો પર્વ જો હવે ચાલુ થાય એટલે રોજ નવા નવા શાકભાજીના, ફળ ફૂલના, ડ્રાય ફ્રૂટના, ચોકલેટના બધા નવા નવા હિંડોળા ભગવાનના ને રોજ શણગારી અને એની અંદર ભગવાનને ઝૂલાવવાના અને ભગવાનને એ આનંદ આપવાનો અને આપણે પણ આનંદ લેવાનો. ભગવાનને આનંદ આપવાનો અને આપણે પણ આનંદ લેવાનો. બીજા પણ બેન છે, તમે શું કહેવા માગશો? આપણે ઘર એક મંદિર એ જ આપણી હવેલી કહેવાય, અને ઘરમાં જ પ્રભુનું બધું ઠાકોરજી ઝૂલાવતા હોય તો હિંડોળા, ફળ ફૂલ, શાકભાજી, ફ્રૂટ, સૂકા મેવા આવી રીતે બધા પણ ફ્રૂટ ધરી અને પ્રભુના હિંડોળા ઘરમાં થવા જોઈએ એવું મારું કહેવાનું છે. તમે આ હિંડોળાનો પર્વ કેવી રીતે ઉજવણી કરશો આપના ઘરે? હું મારા ઘરે દર વર્ષે અષાઢની પૂનમેથી હિંડોળા ચાલુ થાય, શ્રાવણ મહિનાનો પહેલો દિવસ હોય ત્યાં સુધી હિંડોળાનું પર્વ ચાલે છે. દરરોજ નવા નવા ઠાકોરજીને ઝૂલામાં ઝૂલાવીએ, શાકભાજી, ફળ ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ છે, અવનવી કઠોળના છે, ચોકલેટોના છે, એ બધા રમકડાના છે આદિ વગેરે હિંડોળા કરી ભગવાનને ઝૂલાવી અને ભગવાનને આનંદ આપીએ છીએ અને અમે આજુબાજુના સૌ બધા આનંદ કરીએ છીએ. લોકડાઉન ચાલતું હતું ત્યારે પણ અમે જોડે બેસી અને ભાગવત સપ્તાહ વાંચી. બહેનોએ અમારા ફ્લોર પર જ 5-7 બહેનો ભેગા થઈ બધાએ ભાગવત સપ્તાહ વાંચી અને એનો આનંદ અમે લીધો છે. અને હિંડોળાનો બી આનંદ અમે બધા સાથે રહીને જ લઈશું અને એનો અનેરો આનંદ લઈશું એમ. મારી બંને દીકરીઓને સાવણ ભાદોના હિંડોળાના દર્શન કરવા ખૂબ જ ગમે છે, પણ આ સાલ તો આવા વાતાવરણ વચ્ચે નાના બાળકોને લઈને બહાર જવાનું શક્ય નથી, એટલા માટે અમે જ્યાં અમને જે પણ અવેલેબલ પત્ર પુષ્પ ભેગા કરી અને એ લોકો પ્રકૃતિની થોડા નજીક જાય એટલે એવો પ્રાકૃતિક હિંડોળો તૈયાર કરી અને જ્યારે એવું વાતાવરણ વીજળી અને વરસાદનું થાય ત્યારે એવી એવું તૈયારી સાથે વિચારીએ છીએ કે એ લોકોને પ્રકૃતિની નજીક લઈ જવા સાવણ ભાદોના હિંડોળા બધા નાના બાળકોને અગાસીમાં ભેગા કરી અને સાથે ઉજવીએ. કેમ કે હવે નાથદ્વારામાં પણ શ્રીનાથજીના દર્શન અત્યારે 31 જુલાઈ સુધી બંધ છે એટલે ભક્તો ત્યાં પણ ના જઈ શકે રજાઓ, નહીં તો શનિ રવિની રજામાં ચલો ત્યાં જઈ આવીએ. અને અત્યારને કેટલા દિવસથી લોકડાઉનથી આપણે મહાભારત, શ્રી કૃષ્ણ સિરિયલો જોઈએ છે, એનાથી બાળકો શ્રી કૃષ્ણની વધુ નજીક આવ્યા છે એટલે ભક્તિ અને પ્રકૃતિનો સંગમ કરી અને સાવણ ભાદોના હિંડોળા અગાસીમાં વરસાદમાં ઉજવી અને આપણે એને પ્રકૃતિની નજીક લઈ જઈ શકીએ, એ લોકોને વૃક્ષોનું મહત્ત્વ સમજાવી શકીએ. હવે ઓનલાઈન શિક્ષણ દરમિયાન
દરમિયાન બાળકો સતત ફોન સાથે જે એટેચ થઈ ગયા છે એને એમાંથી બહાર લાવી ફ્રેશ કરવા આ સાવણ ભાદોના હિંડોળા દ્વારા આ સિઝનમાં એ લોકોને આપણે પ્રકૃતિ દ્વારા ફ્રેશ પણ કરી શકીએ. જે ટેકનોલોજી વચ્ચે ગુંચવાઈ ગયા છે ઓનલાઈન શિક્ષણ દ્વારા, જે 8 થી 12નો સમય બાળકો સતત ફોન સાથે છે, તો જ્યારે આવું પ્રાકૃતિક વાતાવરણ ઊભું થાય અને તરત આજુબાજુના છોકરાઓને કહીએ કે ચલો ચલો આપણે લાલાને ઝૂલાવશું, તમે ફૂલ લઈ આવો, પત્ર લઈ આવો, એવી રીતે એ લોકોને પણ એક ભક્તિનો એક અવસર જાગે કે હા હું મારા કાના માટે આવા ફૂલ લઈ જાઉં, આવા પત્ર લઈ જાઉં. પછી એ લોકો પણ એવા આઈડિયાઝ વિચારે કે અમે આવી રીતે સજાવશું, આમ કરશું, અને એવો એક આખું ગોકુળ અને વૃંદાવન જેવું વાતાવરણ એ લોકોમાં પણ ઊભું થાય. અને ખાસ તો બેઝિકલી આજે મોદીજીએ નેશનલ પર જે ભગવત જે મહાભારત અને શ્રીકૃષ્ણ બતાવ્યા એનાથી તો બાળકો ખૂબ જ શ્રીકૃષ્ણની નજીક આવી ગયા છે એ જોઈને. આપણે પુષ્ટિ સંપ્રદાયમાં જે હિંડોળાનું જે મહત્ત્વ છે એના બાબતે મારે થોડું કહેવાનું છે કે આપણા દેશની અંદર હિન્દુ ધર્મમાં પુષ્ટિ સંપ્રદાયમાં હિંડોળાનું એક અન્ય અનેરું મહત્ત્વ છે. અને એની શરૂઆત લગભગ 5000 વર્ષ પહેલાં ગોપીઓએ વ્રજની ગલીઓમાં કર્યું હતું, એનું મૂળ ત્યાં છે. અને ગોપીઓનો જે કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ આદર છે એ વ્યક્ત કરવા માટે અને એનો એ રીતે એનો આનંદ અને ભક્તિ એક સ્વરૂપ એનું છે. અને આ બધા જે હિંડોળા મહોત્સવ જે છે એ બધા સ્વામિનારાયણ મંદિર, ઇસ્કોન મંદિર, બધા લગભગ બધા મંદિરોમાં જ્યાં જ્યાં કૃષ્ણ મંદિર છે ત્યાં આ અષાઢવદ બીજથી શ્રાવણવદ બીજ સુધી હિંડોળાનો ઉત્સવ ઉજવાય છે. અને હિંડોળા અલગ અલગ ધાતુઓમાંથી અથવા લાકડામાંથી પણ બનાવવામાં આવે છે અને તેને વિવિધ વસ્તુઓથી શણગારવામાં આવે છે અને એ રીતે એ એક અનેરો માહોલ ઊભો કરી અને લોકો આનંદ માણે છે. નિર્માણ પલ્સમાં આજે આપણે ભગવાનના હિંડોળાની વાત કરી અને વૈષ્ણવો હિંડોળાનો આ પર્વ કેવી રીતે પોતાના ઘરે પણ ઉજવવાના છે, સાથે સાથે ભગવાનના કીર્તન પણ કર્યા. વૈષ્ણવોની ગલીઓમાં ભગવાન કેવી રીતે ફરતા હતા અને અનેક ભક્તો આ ગલીઓમાં જઈને ભગવાનને કેવી રીતે યાદ કરે છે તેની પણ વાતો કરી. આવી જ રીતે નિર્માણ પલ્સ અવનવી જગ્યા પર જશે, તમારા સુધી રસપ્રદ માહિતી લઈને આવશે. હવે તમારી હોસ્ટિંગ દોસ્ત મિત્તલને રજા આપો, આવજો.